कांग्रेस प्रमुख जगदीश ठाकोर दिवाळी सारी जशे अने सारा समाचार आवशे तेवा सपना जोई रह्या छे अने तेवामां ज बीजी तरफ कांग्रेस ने वधु एक झटको लाग्यो छे। विसावदरना धारासभ्य हर्षद रिबड़ियाए राजीनामुं आप्युं एनी थोड़ी कलाको पहेला ज जगदीश ठाकोरे कह्युं हतुं के आ वखते दिवाळी सारी जवानी छे। अमे तमने ए संभळावीए के जगदीश ठाकोर शुं बोल्या हता। दिवाळी सुधी खूब सारी दिवाळी कांग्रेस ने थाय वो आपने समायंतर में आता रहेंगे। મોરબીના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલિયા પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા, જેમાં કિશોર ચીખલિયાને ખેસ પહેરાવતી વખતે પ્રદેશ આગેવાન લલિત કાગથરાય મીઠી ધમકી આપી અને કહ્યું કે ખેસની સરખી ગાંઠવાળું છું, જો હવે આઘો પાછો થયો તો પાડી દઈશ, જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ચૂંટણી પહેલા અત્યાર સુધીનો સૌથી મોટો દાવો કરાયો છે કોંગ્રેસના સીએમ પદના ઉમેદવારને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે। ઠાકોર નેતા નવગણજી ઠાકોરે મોટો દાવો કરતા કહ્યું છે કે જો સરકાર બનશે તો કોંગ્રેસ ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બનાવશે, જેની ખાતરી પણ કોંગ્રેસ આપી હોવાનો દાવો કરાયો છે। જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ ખાતરી આપ્યાનો દાવો નવગણજીએ કર્યો છે। નવગણજી ઠાકોરે દાવો કર્યો છે કે કોંગ્રેસના મોવડી મંડળ સાથે તેમના સમાજે બેઠક યોજી હતી અને તેમાં મોટા ભાગના તમામ નેતાઓએ ઠાકોર સમાજમાંથી સીએમ બનાવાય તેવી ખાતરી આપી છે। નવગણજી ઠાકોરના દાવાથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે। નવગણજી ઠાકોર અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ છે। જગદીશભાઈ ઠાકોર, ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા કોંગ્રેસના મોવડી મંડળે ઠાકોર સમાજના આગેવાનોની રૂબરૂમાં કે અમારી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ગુજરાતનો મુખ્યમંત્રી અમે ઠાકોર બનાવીશું અને ઓબીસી એસટી એસસી માઇનોરિટીની સરકાર આવશે। ગુજરાતમાં ઠાકોર સમાજે ડંકાની ચોટ ઉપર નક્કી કર્યું છે કે મુખ્યમંત્રી અમારો બનાવવાનો છે, મુખ્યમંત્રી કોંગ્રેસ પાર્ટીએ જાહેર કર્યો છે, એટલે સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ કોંગ્રેસમાં જવાનો છે ડંકાની ચોટ ઉપર। તો અલ્પેશ ઠાકોર પર ઠાકોર નેતા નવગણજી ઠાકોરે મોટા પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ઠાકોર સમાજ કોઈના પિતાની જાગીર નથી। વધુમાં તેમણે ઉમેર્યું કે ઠાકોર સમાજની ઠેકેદારી કોઈએ લેવાની જરૂર નથી, ઠાકોર સમાજ વતી કોઈને દલાલ બનવાની જરૂર નથી। સોમવારે રાધનપુરમાં અલ્પેશ ઠાકોર નિવેદન આપતા સમાજનું સમર્થન માંગ્યું હતું। અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો કે રાધનપુરમાં મને જીતાડજો અને વાવમાં શંકરભાઈ જીતાડજો, એટલે ગુજરાતની અંદર ઠાકોર સમાજે કોઈના બાપની જાગીર નથી। 2022ની અંદર ઠાકોર સમાજની વકીલાત કોઈને કરવાની જરૂર નથી, ઠાકોર સમાજના ઠેકેદારી કોઈને લેવાની જરૂર નથી અને ઠાકોર સમાજ વતીથી કોઈને દલાલ બનવાની જરૂર નથી।